चेप्टर नंबर त्रण विचल सुरेख समीकरण युग्म अमुक इम्पोर्टंट दाखलाओ जो है तो एक उदाहरण जो है अपना मैं महत्व है समझवा घनी बड़ी वक्त उपयोग में लई शकाय व्यवहारिक प्रश्न कही शकाय एवं है। एक होड़ी नदी ना सामा प्रवाह एटले कि दाखला तरीके आ एक नदी ना प्रवाह है एटले कि प्रवाह की दिशा आ बाजू है तो होड़ी जे छे आपणी एक नावड़ी दौरी दो मने बहु ड्रॉइंग ओछो आवड़े छे अभी एक नावड़ी जे छे ई पाणी अंदर जाय छे प्रवाहनी दिशा छे हवे होड़ी ज्यारे प्रवाहनी दिशा में चाले छे त्यारे कई किलोमीटर चाले छे अमुक किलोमीटर जे छे एने प्रवाहनी विरुद्ध दिशा में कापवू पड़े छे अभी कई बात छे तो आपणे होड़ीनी झड़प अने प्रवाहनी झड़प शोधवानी छे तो आपणे धारो के स्थिर पानी में होड़ी नी झड़प बराबर लीए x किलोमीटर पर अवर प्रवाह नी झड़प जे बराबर लीए y किलोमीटर पर अवर हवे बने छे एवुं જ્યારે હોડી આપણે સ્વાભાવિક છે કોઈ સાયકલ લઈને આપણે જતા હોય અથવા કોઈ વાહનની અંદર આપણે જતા હોય ત્યારે આપણને અવરોધ વધારે ક્યારે લાગે છે જ્યારે આપણે કોઈ ફ્લોની એટલે કે પવનનો ફ્લો હોય પાણીનો ફ્લો હોય એ ફ્લોની સામે જઈ ત્યારે આપણો આપણી ગતિનો અવરોધ વધારે થતો હોય છે જ્યારે એ જ અવરોધને આપણે બેક સાઈડ ઉપર લઈ લઈએ તો આપણી આપણે એટલે કે આપણી દિશા બદલી નાખીએ ફ્લોની દિશામાં જ જો આપણે ચાલવા લાગીએ તો આપણને ધક્કો લાગે છે આપણને પુશઅપ મળે છે એટલે આવી રીતે ઘણીવાર વ્યવહારિક જીવનમાં પણ થતું હોય છે આપણે કોઈ એક પ્રવાહ હાલો જાય છે એની હામાં પડીને તો ઘણી બધી તકલીફ થાય છે પણ એ ફ્લોને આપણે ઉપયોગ કરી લઈએ આપણે ખભા ઉપર બેસાડી લઈએ અથવા ખભા પાછળ રાખી દઈએ તો એ ફ્લો જે છે આપણને પુશઅપ આપતો હોય છે તો એવી રીતે જ્યારે પ્રવાહની દિશામાં જે છે ઝડપ બરાબર આપણે લઈએ એક્સ પ્લસ વાય થશે જ્યારે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ બરાબર આપણને મળે છે આપણો વિરોધ કરે છે પ્રવાહ એટલે માટે એક્સ માઇનસ વાય કિલોમીટર પર અવર કિલોમીટર પર અવર હવે ઝડપ બરાબર આપણને ખબર છે ત્યારે અંતર છેદમાં સમય માટે જો આપણે સમયને જોતું હોય તો સમય બરાબર અંતર છેદમાં ઝડપ આવું સૂત્ર આપણને મળે છે આપણે સમયના સૂત્રનો ઉપયોગ કરવાનો હોવાથી આપણે સમય લીધું છે જોઈએ હવે પહેલું એવું કીધું છે કે નદીના સામા પ્રવાહે 30 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 40 કિલોમીટર આપણી હોડી ચાલે છે ત્યારે 10 કલાક જેટલો સમય એને લાગે છે પહેલી પરિસ્થિતિ એવું કીધું છે જ્યારે સમય કેટલો થાય 30 કિલોમીટર માટે જો 30 કિલોમીટર સામા પ્રવાહ એટલે 30 કિલોમીટર સામા પ્રવાહ અંતર આપણને આપેલું છે અંતરની જગ્યાએ 30 કિલોમીટર ઝડપ સામા પ્રવાહ માટેની સામા પ્રવાહની એટલે કે એક્સ માઇનસ વાય આટલી મળે પછી બીજું જે છે 44 કિલોમીટર પ્રવાહની દિશામાં એટલે કે 44 છેદમાં જે પ્રવાહની દિશામાં છે માટે એક્સ પ્લસ વાય આ બંને સમય થઈને આપણો સમય થાય છે 10 કલાકનો એટલે આવી રીતે આપણને સમીકરણ એક મળે બીજું જે સમીકરણ જે છે એમાં એવું કીધું છે કે તે જ હોડી તેની તે જ નદીમાં 40 કિલોમીટર સામા પ્રવાહ એટલે કે 40 છેદમાં સામા પ્રવાહ માટેની ઝડપ એક્સ માઇનસ વાય પ્લસ 55 પ્રવાહની દિશામાં એટલે કે એક્સ પ્લસ વાય બરાબર 13 કલાક જેટલો સમય લાગે છે આ બંને સમીકરણ આપણને મળી ગયા છે બંને સમીકરણ ઉપરથી આપણે જો જોઈએ તો 1/x માઇનસ વાય બરાબર એ એન્ડ 1/x પ્લસ વાય ઇક્વલ ટુ બી લેતા આપણને સમીકરણનું નવું સ્વરૂપ એટલે કે 30 એ પ્લસ 44 બી બરાબર 10 સમીકરણ નંબર 3 બીજું જે છે 40 એ પ્લસ 55 બી બરાબર 13 સમીકરણ નંબર 4 આવી રીતે સમીકરણ નવા સ્વરૂપ આપણને મળે છે હવે બેઝિક રીતની ત્રણે ત્રણ પદ્ધતિ આદેશની લોપની અને ચોકડી ગુણાકાર આ
આમ આપણે જે એપ્લાય કર્યું એ કરી શકીએ છીએ. બેટર સમજી વિચારીને આપણે જે શૈલી પડે એ રીત કરીએ. તો શૈલી આમાં મને ખ્યાલથી લોપની રીત પડે તો આપણે સમીકરણ 3ને સહગુણકો સરખા કરવા માટે સમીકરણ 3ને 4 વડે તેમજ સમીકરણ 4ને 3 વડે ગુણી લોપ કરતા ડાયરેક્ટ સીધો લોપ કરીએ છીએ. તો પેલા ગુણી દઈએ તો સમીકરણ 3ને 4 વડે ગુણી લે કે 30 × 4 = 120 એ પ્લસ 44 × 4 = 44 એટલે કે 40 × 4 = 160 અને બીજા 16 એટલે કે 176 બી બરાબર 10 × 4 = 40. આવી રીતે આને 3 વડે ગુણવાનું છે એટલે કે 120 એ પ્લસ 55 × 3 એટલે કે 50 × 3 = 150 અને બીજા 15 એટલે કે 165 બી બરાબર 13 × 3 = 39 આવું મળે છે. આવું લોપ કરીએ તો પ્લસ પ્લસ માઇનસ 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 આ કેન્સલ થઈ જશે. 176 માંથી 165 જાય તો 11 બી બરાબર 40 માંથી 39 જાય તો 1 માટે બી બરાબર આપણને 1/11 આવી કિંમત મળે છે. હવે બી બરાબર 1/11ની કિંમતને આપણે પહેલા સમીકરણની અંદર મૂકીએ સમીકરણ 3માં. સમીકરણ 3 30 એ પ્લસ 44 બી બરાબર 10 માટે 30 એ પ્લસ 44 × b જે છે 1/11 બરાબર 10 11 × 44 11 કેન્સલ માટે 30 એ બરાબર 10 પ્લસ 4 છોલી બાદ જઈ તો માઇનસ 4 માટે એ બરાબર 4 10માંથી 4 જઈ તો 6 30 જે છે એ સામેન બાજ જઈ તો છેદમાં 6 × 5 = 30 6 કેન્સલ માટે એ બરાબર 1/5. હવે આપણે એ અને બી કોના માટે લીધું હતું એના માટે કિંમત મૂકીએ તો એ જે છે એ આપણે લીધું હતું 1/(x-y) એટલે કે 1/(x-y) બરાબર એ એટલે કે 1/5 1/(x+y) બરાબર બી લીધું હતું એટલે કે 1/11 આવી કિંમત મળી માટે x-y બરાબર 5 અને x+y બરાબર 11 આ સમીકરણ 5 સમીકરણ 6 કહી દઈએ. બંને સમીકરણ જે છે એ આપણને વ્યવસ્થિત મસ્ત મળી ગયા છે. તો હવે આવા સામાન્ય સમીકરણને નાનો એવો આદેશ લઈ માટે x બરાબર લખવું હોય તો y+5 લખી શકી સમીકરણ 6માં મૂકતા x+y બરાબર 11ની અંદર માટે 5+y+y બરાબર 11 માટે 2y બરાબર 11 - 5 માટે y બરાબર 11 માંથી 5 જાય તો 6 આ 2 જે છે સામેન બાજુ જાય તો છેદમાં 3 × 2 = 6 2 કેન્સલ માટે y બરાબર 3 માટે x બરાબર જોવું હોય તો 5+y માટે x બરાબર 5+3 માટે x બરાબર 8 જ્યારે x બરાબર 8 અને y બરાબર 3 શું છે. x એટલે કે આપણી જે સ્થિર પાણીમાં હોડીની ઝડપ બરાબર 8 કિલોમીટર/અવર જ્યારે પ્રવાહની ઝડપ 3 કિલોમીટર/અવર એટલે આવી રીતે બંને ઝડપ હોડીની તેમજ પ્રવાહની ઝડપ મેળવી લીધી છે. આવા ઝડપ આધારિત કે વિજ્ઞાન આધારિત પ્રશ્નો ઘણી બધી વખત આવા કૂટ પ્રશ્નો સ્વરૂપે ગણિતની અંદર પણ જોવા મળે છે અને આ દાખલા એ જો કોઈ હાર્ડ પેપર સેટર હોય તો એને કાઢવામાં આવા વધુ અનુકૂળ આવે છે. તો વધુ બને એટલે આના પ્રેક્ટિસ કરવી અને આવા દાખલા મોસ્ટ ટાઈમ પીસ કવર